નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. ગુરુદેવની પ્રેરણા સંકલન સંપાદન દ્વારકા પ્રસાદ ચેતન્યના સ્વમુખેથી લખાયેલ કેટલાક અંશો આપની સમક્ષ રજૂ કર્યો છું. જય ગુરુદેવ, જય ગુરુદેવ. લોભ મોહ તથા અહંકારની બેડીઓને તોડો. મારા મનમાં હંમેશા એક જ પ્રશ્ન થયા કરતો હતો કે ગુરુદેવ, યુગ નિર્માણ યોજનાના માધ્યમથી વિશ્વમાં કેવું પરિવર્તન લાવવા ઈચ્છે છે અને એના માટે એમને કેવી વ્યક્તિઓની જરૂર છે? શું પ્રજ્ઞા પુત્ર આ ઉદ્દેશની પૂર્તિ માટે યોગ્ય તથા સુપાત્ર છે? એનામાં કઈ પાત્રતા હોય જોઈએ? આ બધા પ્રશ્નોના ઉત્તર અખંડ જ્યોતિ માર્ચ 1969 ના અંકના પાના નંબર 59 પર ગુરુદેવને આપી દીધા છે. તે વાંચીને મને પ્રજ્ઞા પુત્ર પાસે ગુરુદેવ કેવી પાત્રતાની અપેક્ષા રાખે છે તે સારી રીતે સમજાઈ ગયું. યુગ નિર્માણ યોજનાનો મજબૂત પાયો નાખવાનું મને મન છે. એ નિશ્ચિત છે કે નજીકના ભવિષ્યમાં જ અભિનવ સંસારનું સર્જન થવાનું છે. એની પ્રસવ પેઢામાં આગળના 10 વર્ષ અત્યધિક અનાચાર, ઉત્પીડન, દેવી પ્રકોપ, વિનાશ, કલેશ અને કળાથી ભરેલા વિતાવાના છે. દુષ્પ્રવૃત્તિઓના પરિપાક રૂપે જ્યારે ભરપૂર દંડ મળશે ત્યારે માણસ બદલાશે. આ કાર્ય મહાકાળ કરવાના છે. મારે ભાગે નવ યુગની આસ્થાઓ અને પ્રક્રિયાઓને અપનાવી શકે તેવા જનમાનસને તૈયાર કરવાનું કામ છે. લોકોને જણાવવાનું કે આ આવતા દિવસોમાં સંસારનું એક રાજ્ય, એક ધર્મ, એક અધ્યાત્મ, એક સમાજ, એક સંસ્કૃતિ, એક કાયદો, એક આચરણ, એક ભાષા અને એક દ્રષ્ટિકોણ બનાવવાનો છે. તેથી જાતિ, ભાષા, દેશ, સંપ્રદાય આદિ સક્રિયતાઓને છોડી ને વિશ્વ માનવની એકતાને વૈશ્વધૈર્ય કુટુંબકમની ભાવનાનો સ્વીકાર કરવા માટે પોતાની મનોભૂમિ તૈયાર કરો. આ માટે દરેક વશિષ્ઠ પ્રજ્ઞા પુત્ર ખૂબ સમર્થ છે. જો પરિસ્થિતિઓ અવરોધરૂપ હોય તો તેમને ઠોકર મારીને રસ્તામાંથી ખસેડી શકાય છે. ભગવાનનો રાજકુમાર એવો મનુષ્ય કમજોર રહે કે એનું કારણ એ છે કે લોભ, મોહ અને અહંકારની બેડીઓ તેને જકડી લાચાર બનાવી દે છે. જો સરેરાશ ભારતીય સ્તરનો જીવન નિર્વાહ અપનાવવામાં આવે, કુટુંબને નાનું સભ્ય સુસંસ્કારિત અને સ્વાવલંબી બનાવવામાં આવે તો યુગ ધર્મનો નિર્વાહ દરેક જણ સહજ રીતે કરી શકે છે. સક્રિયતા, સ્વાર્થપણતા તથા સાજ સજાવટમાં જો થોડાક કાપ મૂકવામાં આવે તો દરેક વિચારશીલ માણસને આત્મકલ્યાણ અને યુગ નિર્માણની મહત્વની જરૂરિયાતો પૂરી કરવા જેટલો અવકાશ અવશ્ય મળી શકે છે. આ કોચાને કિંમતી હીરો બનાવવા જેવો કાયાકલ્પ છે. દરેક જણ પોતાની ઈચ્છાથી તે કરી શકે છે. જો પૂરતો સહયોગ ન મળતો હોય તો સત્પાત્રની સુગંધ ચૂંગીને ખીલેલા ફૂલ પર ભમતા ભમરાઓની જેમ સમગ્ર દેવ પરિવાર મદદ તોડી આવે છે. મેં માત્ર મારી પાત્રતા વધારવા માટે અથાક પ્રયત્નો કર્યા છે અને જોયું છે કે સાચા આધ્યાત્મિકનું અવલંબન લેવામાં આવે તો 40 કરોડથી સહયોગ મળે છે. દરેક જણે આનું અનુકરણ કરવાની જરૂર છે. હીરક જયંતિનો આ એક જ સંદેશ છે. જો કે પણ માણસને પ્રજ્ઞા અભિયાન તથા તેના સત્ર સંચાલકમાં સાચી શ્રદ્ધા હોય તેના વખાણ કરવાને બદલે પોતાની એવી શ્રદ્ધાંજલિ આપવી જોઈએ કે તેથી વિનાશના જ્વાળાઓ પર બેઠેલા આ સંસારને ખૂબ જરૂરી છે. તેને એક ક્ષણવાર માટે પણ ટાળી શકાય એમ નથી. જય ગુરુદેવ. ગાયત્રી શક્તિપીઠ જેતપુર, પંડિત શ્રી રામ શર્મા આચાર્યના ગુરુદેવની પ્રેરણાના માધ્યમથી જે ક્રાંતિકારી વિચારો આપની સમક્ષ રજૂ કર્યા, ઋષિ ચિંતનની ચેનલના માધ્યમથી જે આપના સ્નેહ સંબંધી મિત્રોને પહોંચાડીને મદદ કરશો જેથી વિશ્વને જે કલ્યાણકારી જે વિચારધારાઓ, જ્ઞાનની ગંગાઓ સદા વહેતી રહેવે એ જ ગુરુદેવની અંતિમ ઈચ્છા હતી. તે માટે અમને તે કાર્યને સહયોગ આપવા આપ શ્રીને નમ્ર અપીલ કરવામાં આવે છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.